ગુજરાતીઓ મોટા ભાગે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અથવા તો સાપુતારા જવાનું પસંદ કરે છે, પરંતુ આ હિલ સ્ટેશન વિશે તમને ખ્યાલ નહીં હોય। ડોન હિલ સ્ટેશન જે ડાંગ જિલ્લામાં આવેલું છે। ડાંગના મુખ્ય શહેર આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલા ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચું અને 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે। સહાદ્રીની પર્વતમાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ, હરિયાળી, વળાંક નદી, ઝરણા જેવું બધું ધરાવે છે, જેને જોઈને ટાઢક થઈ જાય છે। સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ છે। આ હિલ સ્ટેશન મહારાષ્ટ્ર બોર્ડરથી જ 3 કિલોમીટર દૂર છે, એટલે તમે ડોન થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો। આ સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંત કથાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે। ટ્રેકિંગ માટે પણ આ સ્થળ ઉત્કૃષ્ટ ગણાય છે। તેની વિશેષતાઓ જોતા આ સ્થળે પણ હવે દિન પ્રતિદિન પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે। ડાંગના આ અદ્ભુત હિલ સ્ટેશનના નામ પાછળની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે। સ્થાનિક લોકવાયકાઓ મુજબ અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો। રામાયણ સમયગાળામાં રામ, સીતા અને લક્ષ્મણ પોતાના વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા, ત્યારે ગુરુ દ્રોણાચાર્યના નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામથી ઓળખાવા લાગ્યો। ત્યારબાદ અંગ્રેજોનું આગમન થયું અને આ સાથે પ્રદેશનું નામ પણ બદલાઈ ગયું અને અપભ્રંશ થઈને પછી દ્રોણનું ડોન થઈ ગયું। બ્યુરો રિપોર્ટ, GSTV।